गुड मॉर्निंग ऑल. टुडे वी आर गोइंग टू स्टार्ट अवर नेक्स्ट लेक्चर. सो आपणे પાછળના લેક્ચરમાં જોયું હતું કે ડિફરન્ટ ટાઈપ્સના પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ ને બધું, બરાબર. તો હવે આપણે આજે ચાલુ કરીએ છીએ કમ્પ્રેસિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન, GDCR 2017 કોડ. ઓકે, એટલે કોઈ બી જ્યારે બિલ્ડિંગનું બી જ્યારે આપણે કન્સ્ટ્રક્શન કરવાનું હોય કે આમાં કયા કયા વસ્તુ ધ્યાનમાં રાખવાનું હોય, તો એની માટે દરેક સ્ટેટની જે ગવર્મેન્ટ હોય એ ગવર્મેન્ટ કંઈક રૂલ્સનું રેગ્યુલેશન પાસ કરે, બરાબર. તો 2017 એ લોકોએ CGDCR કરીને આખું બુકલેટ આપણને આપી કે જેથી આપણે એનો પર્ટિક્યુલર યુઝ કરી શકીએ, બરાબર. અને આ જે CGDCR છે, બરાબર, એને પર્ટિક્યુલર સ્ટેટમાં કોઈ બી બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન હોય તો એમાં એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું રહે, બરાબર. ઓકે, તો જ્યારે બી CGDCR ગવર્મેન્ટ ઓફ ગુજરાત સેન્શન ધ કોમ્પ્રેસિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન એઝ ફોલો, નેમલી ધીસ રેગ્યુલેશન એઝ સ્પેસિફાઈડ ઇન ધ શિડ્યુલ અપેન્ડેડ હિયર ટુ મે બી કોલ ધ કોમ્પ્રેસિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન એન્ડ સ્પેસિફાઈ દેટ ધ અબોવ રેગ્યુલેશન શેલ કમ ઇન ટુ ફોર્સ ફ્રોમ ધ ડેટ ઓફ ધીસ નોટિફિકેશન, બરાબર. હવે જ્યારે એ લોકોએ CGDCR અપ્લાય કર્યો, બરાબર, તો એની પહેલાં આપણા ગુજરાત સ્ટેટમાં બીજા કયા કયા રેગ્યુલેશન ઇમ્પ્લિમેન્ટેડ હતા, તો જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન ફોર ધ લોકલ ઓથોરિટી એન્ડ ફંક્શનિંગ અંડર ધ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ 1963, બરાબર. એટલે એ 1963 જે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ એ લોકોએ પાસ કર્યો હતો એને જસ્ટ મોડિફિકેશન કરી એ લોકોએ કમ્પ્રેસિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન 2017 પ્લાન બનાવ્યો, બરાબર. હવે ધીસ કમ્પ્રેસિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન 2017 ઇઝ કેટેગરાઇઝ ઇન ટુ D1 to D9 કેટેગરીઝ. ઓકે, એટલે એને કઈ રીતે એ લોકોએ ક્લાસિફિકેશન કર્યું કે કેમ D1 to D9 સુધીનું ક્લાસિફિકેશન એ લોકોએ આપ્યું, બરાબર. તો ક્લાસિફિકેશન ઓફ ડેવલપમેન્ટ ઓથોરિટીઝ એન્ડ ULBs. ઓકે, ડેવલપમેન્ટ ઓથોરિટી એન્ડ ULB, વોટ ઇઝ અ ULB? ઓકે, ULB ઇઝ અર્બન લોકલ બોડી, બરાબર. તો કોઈ બી અર્બન એરિયામાં કોઈ બી ડેવલપમેન્ટ કરવાનું હોય કે કોઈ બી કન્સ્ટ્રક્શન કરવાનું હોય તો એની માટે એક લોકલ બોડી, લોકલ ઓથોરિટી ઇમ્પ્લિમેન્ટ કરે, એને કહેવાય ULB, બરાબર. લાઈક આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 2 ULBs છે, બરાબર. કે એક તો AMC, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અને બીજું છે ઔડા, AUDA, બરાબર. સો ધ ડેવલપમેન્ટ ઓથોરિટી ULBs કેટેગરાઇઝ ઇન ધ ડિફરન્ટ ક્લાસીસ. સો D1 અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કન્સ્ટિટ્યુટેડ અંડર ધ સેક્શન 22 ઓફ ધ GTP એન્ડ UD એક્ટ. સો વોટ ઇઝ અ GTP? ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ. સો ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ. સો D1 ક્લાસમાં કઈ કઈ અર્બન લોકલ બોડીઝ આવે છે? અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, ઔડા, વુડા, સુડા, વુડા એન્ડ રૂડા, બરાબર. એટલે કે જેટલા બી ગુજરાત સ્ટેટના જેટલા બી મેજર સિટીઝ છે, બરાબર, એ દરેકની જેટલી બી અર્બન ઓથોરિટીઝ છે એને આપણે D1 ક્લાસિફિકેશન આપ્યું છે, બરાબર. સો વોટ ઇઝ અ D2 ક્લાસિફિકેશન? કે D2 ક્લાસિફિકેશનમાં કઈ કઈ આવે છે? જુનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, જુડા, જાડા, બાડા એન્ડ ભોળા, બરાબર. ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, બરાબર. D3 કેટેગરીમાં કઈ આવશે? ભુજ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, ભચાઉ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, રાપર ડેવલપમેન્ટ ઓથોરિટી એન્ડ અંજાર ડેવલપમેન્ટ ઓથોરિટી એન્ડ માંડવી એન્ડ કચ્છ મ્યુનિસિપાલિટી, બરાબર. સો D3 જે છે, બરાબર, એ સિસ્મિક ઝોન 5 જેટલા બી એરિયા આવે છે. સો વોટ ઇઝ અ સિસ્મિક ઝોન 5? આપણને ખબર છે કે કોઈ બી એરિયા છે એને આપણે સિસ્મિક ઝોનમાં ડિવાઈડ કરી દીધું. તો સિસ્મિક ઝોન એટલે શું? કે ભાઈ આ પર્ટિક્યુલર એરિયામાં અર્થક્વેક આવવાની પોસિબિલિટીઝ કેટલી છે, તો એના અકોર્ડિંગ એના સિસ્મિક ઝોન્સ પાડેલા હોય,
બરાબર. તો જેમ કે ભુજ છે, કચ્છ છે, એટલે કચ્છનો જેટલો બી એરિયા છે એને આપણે સિસ્મિક ઝોન 5 કહીએ છીએ. કેમ સિસ્મિક ઝોન 5? કે ત્યાં રેગ્યુલર ડેઝમાં બી અમુક વખતે નાના નાના ભૂકંપો આવતા હોય, બરાબર. એટલે જ્યારે બી તમારે કોઈ બી કન્સ્ટ્રક્શન કરવાનું હોય, કન્સ્ટ્રક્શન ચાલુ કરવાનું હોય, તો ત્યારે સૌથી પહેલાં તમારે એનો સિસ્મિક ઝોન જોવો પડે. તમે જે સિસ્મિક ઝોનમાં આવતા હો એના રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરી અને તો જ તમે એનું કન્સ્ટ્રક્શન કરી શકો. લાઈક જે કચ્છનો વિસ્તાર છે એને સિસ્મિક ઝોન 5 કહેવાય છે, બરાબર. જ્યારે આપણો અમદાવાદ છે એ સિસ્મિક ઝોન 2 ઓર સમટાઈમ્સ સિસ્મિક ઝોન 3, બરાબર, એ એરિયામાં આવે છે. કે એમાં મોડરેટ અર્થક્વેક આવી શકે છે, પણ એવું નહીં કે રેગ્યુલર ડેઝમાં, પણ કોઈક વખત અમુક વર્ષો પછી, 5-10 વર્ષ પછી કોઈક વખત એક નાનો ભૂકંપનો ઝટકો આવી શકે, બરાબર. તો એ રીતે અમે ડિનોટ કરેલા હોય છે. પછી છે નેક્સ્ટ છે D4, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અધર ધેન ધ સિસ્મિક ઝોન. કયા કયા આવશે D4માં? હિંમતનગર, સુરેન્દ્રનગર વઢવાણ ડેવલપમેન્ટ ઓથોરિટી, મોરબી વાંકાનેર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, બારડોલી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, નવસારી, આણંદ, વિદ્યાનગર, કરમસદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, બરાબર. D5 એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી સ્પેશિયલ પ્રોજેક્ટેડ એરિયા, બરાબર. આ બધા જે હતા એ બીજી સિટીમાં કોઈ બી ડેવલપમેન્ટ કરવાનું હોય ત્યારે, પણ જ્યારે D5 કેટેગરી છે, D5 કેટેગરી છે, બરાબર, એ પર્ટિક્યુલર સ્પેશિયલ પ્રોજેક્ટ રિલેટેડ એરિયાઝને જ ડિફાઇન કરવામાં આવે છે. લાઈક ધ અલંગ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી, અંબાજી, શામલાજી એરિયા ડેવલપ ઓથોરિટી, કે એ પર્ટિક્યુલર કોઈ સ્પેશિયલ પ્રોજેક્ટ જ્યારે ડેવલપ કરવાનો હોય ત્યારે આપણે એનો યુઝ કરવામાં આવે છે, બરાબર. નેક્સ્ટ છે D6, ધ ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી, બરાબર. તો ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી એ શું છે કે એ બી કચ્છનો એક પાર્ટ છે, પણ ગાંધીધામને એક મેજર સિટી તરીકે ડેવલપ કરવા માટે એને એક નવી D6 કેટેગરી આપવામાં આવી, બરાબર, કે જેથી ત્યાં તમે વધારે ડેવલપમેન્ટ ઓફ અને હાઈરાઈઝ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કરી શકો, બરાબર, વિથ ધ સ્યુટેબલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ધ સિસ્મિક ઝોન, બરાબર. એના પછી છે D7, બરાબર. સો વોટ ઇઝ અ D7? એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી. તો D7 એમાં કયા આવશે? અમરેલી, બોટાદ, ગોધરા, વિરમગામ, વિસનગર, સાવરકુંડલા, સિદ્ધપુર, ઉના, ઊંઝા. પછી છે D7B, આહવા, અંકલાવ, બગાસરા, બાલાસિનોર, બાવલા, બેચરાજી, ખંભાલિયા, ચાણસ્મા, છાયા, છોટાઉદેપુર, ચોરવાડ, ડાકોર, દેવગઢ બારિયા, દ્વારકા, બરાબર. એ બધી જ જે છે એ D7 B માં એ લોકોએ કન્સ્ટિટ્યુટ કર્યું. એના પછી છે D8, નગરપાલિકા ડિક્લેર્ડ અંડર ધ ગુજરાત મ્યુનિસિપલ એક્ટ, ઓલ નગરપાલિકા નોટ ઇન્ક્લુડ ઇન D1 એન્ડ D7, D1 ટુ D7A એન્ડ D7B. અને D9 છે એ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એક્ટ 1962માં, કે જેટલી જગ્યાએ ગુજરાત ના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે, બરાબર, લાઈક આપણે વાત કરીએ અમદાવાદની, તો નારોલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, પછી કઠવાડા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, બરાબર. એવી રીતે જેટલા બી ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે કે જેને ડેઝિગ્નેટેડ કરે છે GIDC, આપણે કહીએ GIDC, બરાબર, તો એની માટે એક પર્ટિક્યુલર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, એ D2 D9 કેટેગરીમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા, બરાબર. સો નેમ ઓફ ધ ઓથોરિટીઝ, ટોટલ આપણી કેટલી ઓથોરિટીઝ છે આખા ગુજરાત સ્ટેટમાં, બરાબર. તો ટોટલ છે આપણી કંઈક 131, બરાબર, 131 અર્બન લોકલ બોડી છે, કે જેનું કામ શું છે કે ભાઈ પર્ટિક્યુલર અર્બન એરિયામાં તમે એનું મેક્સિમમ કન્સ્ટ્રક્શનનું ડેવલપમેન્ટ કરાવી શકો અને પ્રોપર રૂલ્સ રેગ્યુલેશન કરી અને સેફ મેનરમાં તમે કન્સ્ટ્રક્શન કરાવો, બરાબર. આ છે લિસ્ટ ઓફ નગરપાલિકા, કે કેટલી નગરપાલિકા આપણી ગુજરાત સ્ટેટમાં અવેલેબલ છે અત્યારે હાલ વર્કિંગ કન્ડિશનમાં. તો કે 44 નગરપાલિકા અવેલેબલ છે. કઈ કઈ છે આપણે જસ્ટ એક જોઈ લઈએ ઉપર ઉપરથી. બાયડ છે, થરાદ છે, ધાનેરા છે, થારા છે, આમોદ છે, વલભીપુર છે, તલાલા છે, વિસાવદર છે, થાસરા છે, ખેરાલુ છે, બરાબર. તેવી રીતે ટોટલ 44 નગરપાલિકા આપણે અવેલેબલ છે, બરાબર. તો હવે જે આપણે આજે CGDCR ની વાત કરીએ છીએ, કમ્પ્રેસિવ જનરલ ડેવલપમેન્ટ રેગ્યુલેશન, તો એમાં કઈ કઈ વસ્તુઓ એ લોકોએ ઇન્ક્લુડ કરેલી છે, બરાબર. પ્રોસીડિંગ રેગ્યુલેશન, ડેવલપમેન્ટ પરમિશન એન્ડ બિલ્ડિંગ યુઝ પરમિશન,
બરાબર. ડેવલપમેન્ટ પરમિશન એટલે કે જ્યારે બી કોઈની જગ્યાએ આપણે નવું ડેવલપમેન્ટ કરવાનું છે, બરાબર, તો એની માટે કઈ કઈ પરમિશનની રિક્વાયરમેન્ટ છે, કઈ કઈ જગ્યાથી આપણે ડોક્યુમેન્ટેશન સબમિટ કરવા પડશે, ડોક્યુમેન્ટેશન લેવા પડશે, બરાબર. તો એ બધું જ એનું આવશે, ડેવલપમેન્ટ પરમિશન્સ, ઓકે, કે પરમિશન રિક્વાયર્ડ, નોટ રિક્વાયર્ડ અને ગ્રાન્ટ ઓફ અ ડેવલપમેન્ટ પરમિશન. પછી છે લાયબિલિટી, બરાબર. લાયબિલિટી એટલે કે અમુક એવી વસ્તુઓ હોય કે જે આપણે સરકાર આપણને યુઝ કરવા દે, બરાબર, એમની જ વસ્તુ પણ આપણને યુઝ કરવા દે છે, એને કહેવાય લાયબિલિટીઝ, બરાબર. ડેવલપમેન્ટ રિક્વાયરમેન્ટ્સ, કે પર્ટિક્યુલર એ એરિયામાં જ કેમ ડેવલપમેન્ટ કરવું છે તમારે, કે એ પર્ટિક્યુલરમાં શું જરૂર છે, બરાબર. લેપ્સ ઓફ ધ ડેવલપમેન્ટ પરમિશન, કેન્સલેશન ઓફ ડેવલપમેન્ટ પરમિશન એન્ડ અનઓથોરાઇઝ બિલ્ડિંગ, બરાબર. અમુક વખતે કેવું થાય કે અમુક બિલ્ડર્સ કે ડેવલપર્સ અમુક જગ્યાની ડેવલપમેન્ટ પરમિશન લે, તો પછી એને પ્રોપર પ્લાનિંગમાં ડેવલપ ના કરે, કે પ્રોપર એના રૂલ્સ રેગ્યુલેશન ફોલો ના કરે, બરાબર. તો એ વખતે કેન્સલેશન ઓફ ડેવલપમેન્ટ પરમિશનની બી સત્તા જે યુએલબી છે એની જોડે હોય. અને અનઓથોરાઇઝ બિલ્ડિંગ, કે અમુક વખતે બિલ્ડિંગ બની ગયા પછી એને લાગે કે ભાઈ આ સેફ નથી પીપલ, જનરલ પબ્લિક માટે, તો એને અનઓથોરાઇઝ બિલ્ડિંગ જાહેર કરી દે છે, બરાબર. પ્રોસેસ, પ્રોસિજર ફોર ઓપ્ટેનિંગ, રિવાઇઝિંગ, પ્રોસેસિંગ, પ્રોસિજર્સ ફોર ઓપ્ટેનિંગ, રિવાઇઝિંગ એન્ડ રિવેલિડેટિંગ અ ડેવલપમેન્ટ પરમિશન, બરાબર. ડેવલપમેન્ટ પરમિશન લેવા માટે તમારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે, પછી એને રિવાઇઝ કેવી રીતે કરી શકો, રિવેલિડેટ કેવી રીતે કરી શકો, એના દરેક નોર્મ્સ કે રેગ્યુલેશન આપેલા છે, બરાબર. એના પછી છે બિલ્ડિંગ, એના પછી છે બિલ્ડિંગ યુઝ પરમિશન રિક્વાયર્ડ, બરાબર. બિલ્ડિંગ યુઝ પરમિશન એટલે શું, બરાબર, કે જ્યારે કોઈ બી તમારું બિલ્ડિંગ રેડી થઈ ગયું, આખું કન્સ્ટ્રક્શન સાથે બધું જ રેડી થઈ ગયું, પણ જ્યારે એને તમારે જનરલ પીપલને યુઝ કરવા માટે આપવું છે, તો એની પહેલાં એક DU પરમિશન તમારે આપવી પડે, સોરી, લેવી પડે, BU પરમિશન. BU, સો વોટ ડઝ મીન BU? બિલ્ડિંગ યુઝ પરમિશન, બરાબર. સો બિલ્ડિંગ યુઝ પરમિશન એટલે કે જ્યારે તમારું આખું બિલ્ડિંગ રેડી થઈ ગયું છે અને એને તમારે પર્ટિક્યુલર યુઝ માટે આપવું છે જનરલ પીપલને, બરાબર, તો એની માટે તમારે જે બી લોકલ બોડી છે એમાં BU પરમિશનનું એક સર્ટિફિકેટ લેવું પડે. એના પછી જ તમે એ બિલ્ડિંગને જનરલ પીપલને તમે અલાઉ કરી શકો કે ભાઈ જનરલ પીપલ માટે સેફ છે અને એમાં કોઈ જેવું કશું એવું કન્સ્ટ્રક્શન મટીરિયલ કે એવું કશું ઓપન નથી કે જેમાંથી એને કોઈને ઇન્જરીઝ થાય, બરાબર. એ બધું થઈ ગયા પછી તમને BU સર્ટિફિકેટ સર્ટિફાઈડ થાય અને એના પછી તમે એનો યુઝ કરી શકો, બરાબર. BU સર્ટિફિકેટ બધામાં યુઝ થાય, કોમર્શિયલ બિલ્ડિંગ હોય, રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય, કોઈ બી ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ હોય, બરાબર. અને એ અમુક ટાઈમ સુધી વેલિડ રહે અને પછી તમારે એને રિન્યૂ કરાવવા રહેવું પડે, બરાબર. સો બિલ્ડિંગ પરમિશન, એમાં રિલેક્સેશન શું છે, બરાબર, રિસ્પોન્સિબિલિટી ઓફ ઓનર એવર ડેવલપર એન્ડ અ પર્સન ઓન ધ રેકોર્ડ, બરાબર, કે એની રિસ્પોન્સિબિલિટી શું છે, કે ભાઈ એને રજિસ્ટ્રેશન ક્યારે કરાવવાનું, એને કઈ કઈ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું, બરાબર. ઓનર ડેવલપર ટુ અપ્લાય ફોર ડેવલપમેન્ટ પરમિશન, બરાબર. રિસ્પોન્સિબિલિટી ઓફ ધ POR પર્સન ઓન ધ રેકોર્ડ, રિસ્પોન્સિબિલિટી ફોર ધ ઇન્ડિવિજ્યુઅલ પર્સન ઓન ધ રેકોર્ડ. પછી આર્કિટેક્ટની શું રિસ્પોન્સિબિલિટી, એન્જિનિયરની શું રિસ્પોન્સિબિલિટી, સ્ટ્રક્ચર એન્જિનિયરની શું રિસ્પોન્સિબિલિટી, ક્લર્ક ઓફ વર્ક જે છે કે જે આ ડોક્યુમેન્ટેશન બધું કરતું હોય એની શું રિસ્પોન્સિબિલિટી, સુપરવાઇઝરની શું રિસ્પોન્સિબિલિટી, ફાયર ફાયર પ્રોટેક્શન કન્સલ્ટન્ટની શું રિસ્પોન્સિબિલિટી, બરાબર. એ બધી જ રિસ્પોન્સિબિલિટી અંદર આપેલી છે અને એ સ્ટ્રિક્ટલી મેનરમાં એમાં ફોલો થવી જોઈએ, બરાબર. બરાબર. એના પછી છે ડેવલપમેન્ટ પરમિશન ટુ બી વિધેલ્ડ વિથ ધ ચાર્જ ઓર ચેન્જ ઓફ ઓનરશિપ ઓર ચેન્જ ઇન ધ પર્સન ઓન રેકોર્ડ, બરાબર. આપણે ખબર છે કે ભાઈ આપણે આજે કે નહીં તો કાલે કોઈકને ઘર વેચીશું, તો એ પહેલાં આપણું ઘર હતું પણ પછી એનું ઓનરશિપ તો બીજા પર થયું, તો એની માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટેશન કે એની શું પ્રોસીજર્સ છે. રિવોકેશન ઓફ ડેવલપમેન્ટ પરમિશન ઇન કેસ ઓફ ધ મિસ રિપ્રેઝન્ટેશન ઓર ડી રજિસ્ટરિંગ ઓફ પર્સન ઓન ધ રેકોર્ડ, બરાબર. કે અમુક વખતે કોઈક એવું ઘાલમેલ કરી હોય અંદર ડિઝાઇન કરવામાં ગમે તેમાં, બરાબર, તો એ વખતે જે એની ડેવલપમેન્ટ પરમિશન છે એનું કઈ રીતે રિવોક થઈ શકે, બરાબર. રિવોક એટલે
પાછી લઈ શકે. સેફ્ટી રિક્વાયરમેન્ટ ઓફ ધ બિલ્ડિંગ હાઇટ અબાઉટ 45 મીટર, બરાબર. કે જ્યારે તમે કોઈ બી બિલ્ડિંગ છે એ 45 મીટર કરતાં વધારે હાઇટનું બનાવતા હો, તો તમારે કઈ કઈ સ્પેસિફિકેશન ઓર સેફ્ટી રિક્વાયરમેન્ટ્સ રાખવાની, બરાબર. એના પછી છે પ્રોસિજર ફોર ઓપ્ટેનિંગ ડિવાઇઝિંગ એન્ડ રિવેલિડિંગ એ ડેવલપમેન્ટ પરમિશન, બરાબર. ઓપ્ટેનિંગ અ ડેવલપમેન્ટ પરમિશન માટે એપ્લિકેશન્સના ફોર્મ શું છે, સ્ક્રુટિનિટી ફીસ શું છે, કયા કયા ડ્રોઈંગ્સ તમારે સબમિટ કરાવવાના છે, સ્પેસિફિકેશન અને ડોક્યુમેન્ટેશન કરવાના છે. એના પછી સ્ક્રુટિનિટી ઓફ એપ્લિકેશનથી તમારી એપ્લિકેશનને લોકો કઈ રીતે ચેક કરશે, ગ્રાન્ટ ઓર રિફ્યુઝલ ઓફ અ ડેવલપમેન્ટ પરમિશન અને પેનાલ્ટી. એ લોકોને એવું લાગે કે પર્ટિક્યુલર આ બરાબર નથી અને આ ખોટું આપ્યું છે, બરાબર, તો તમારે પેનલ્ટીઝ બી લગાવી શકે. રિવાઇઝિંગ અ ડેવલપમેન્ટ પરમિશન, કે એક વાર તમારું રિફ્યુઝ થયા પછી જો તમારે ફરીથી કરવું હોય, ફરીથી ડેવલપમેન્ટ પરમિશન માંગવી હોય, તો એની માટે તમારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે, કે કઈ એપ્લિકેશન એનું રિવાઇઝ ઓફ ધ ડ્રોઈંગ સ્પેસિફિકેશન ડોક્યુમેન્ટેશન શું આપવાનું, બરાબર. તો એની આખા પ્રોસીજર્સ છે. એના પછી છે કોમન પ્રોટોકોલ્સ, કે ભાઈ કઈ કઈ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની જ્યારે તમે કોઈ બી નવું બિલ્ડિંગ બનાવતા હોવ ત્યારે ગવર્મેન્ટ પાસે કઈ રીતે તમારે એની પરમિશન લેવાની ને બધું, બરાબર. પ્રોસીજર્સ ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન, કે પરમિશન આવી ગયા પછી જ્યારે તમે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરો છો તો તમારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ઇન્સ્પેક્શન ઓફ કન્સ્ટ્રક્શન, કે ભાઈ ગમે તે વખતે કન્સ્ટ્રક્શનનું તમે જે બી કન્સ્ટ્રક્શન ચાલતું હોય એનું ઇન્સ્પેક્શન થઈ શકે ગવર્મેન્ટ બોડી દ્વારા, બરાબર. હવે આમાં કેવું હોય કે અમુક વખતે ગવર્મેન્ટ બોડીઝ જે છે, બરાબર, એ પીએમસીને હાયર કરી દીધું, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, બરાબર. તો એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીનું કામ શું, કે ડે ટુ ડે આવી અને તમારી સાઇટ ઉપર ચેક કરવું કે ભાઈ બરાબર કામ ચાલી રહ્યું છે કે નહીં, બરાબર. પછી અમુક વખતે જ્યારે કોઈ તમે ગવર્મેન્ટનું કામ કરતા હોવ કે કોઈ બી ગવર્મેન્ટની રેસિડેન્શિયલ સ્કીમ પડતી હોય, બરાબર, તો એમાં તમને જે કામ તમે જે કામ કરતા હોય એની ઉપર એ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટના એસઓ હોય, સુપરવાઇઝર ઇન્ચાર્જ હોય, બરાબર, એની ઉપર એના આસિસ્ટન્ટ એન્જિનિયર હોય, ડેપ્યુટી એન્જિનિયર્સ હોય, ઇન્ચાર્જ એન્જિનિયર હોય, સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર હોય અને સૌથી ઉપર ચીફ એન્જિનિયર હોય, બરાબર. તો એના પરથી એનું ઇન્સ્પેક્શન થતું હોય. ઇન્સ્પેક્શન ઓફ કન્સ્ટ્રક્શન એટ એની ટાઈમ, ઇન્સ્પેક્શન વેર ડેવલપમેન્ટ પરમિશન ઇઝ ગ્રાન્ટેડ, ઇન્સ્પેક્શન ઓફ ફોર ફાયર સેફ્ટી એન્ડ પ્રોટેક્શન ઓફ ધ બિલ્ડિંગ અંડર ધ કન્સ્ટ્રક્શન, બરાબર. ઇન્ફોર્મેશન ટુ બી પ્રોમિનેન્ટલી ડિસ્પ્લેડ ઓન ધ સાઇટ, ડોક્યુમેન્ટેશન એન્ડ ડ્રોઈંગ ટુ બી મેન્ટેન્ડ ઓન ધ સાઇટ, રિડ્યુસિંગ ઇનકન્વિનિયન્સ એન્ડ એન્શ્યોરિંગ સેફ્ટી ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન, બરાબર. એટલે કઈ કઈ વસ્તુ તમારે સાઇટ ઉપર ધ્યાનમાં રાખવાની, કઈ કઈ વસ્તુ તમારે રાખવાની, બરાબર, કે બિલ્ડિંગના ડ્રોઈંગ્સ છે, સ્ટ્રક્ચર ડ્રોઈંગ છે, આર્કિટેક્ટ ડ્રોઈંગ છે, એ બધું જ તમારે સાઇટ ઉપર રાખવાનું, કે જેથી કોઈ બી ચેક કરવા આવે તો એને તરત જ બધા ડોક્યુમેન્ટ મળે અને એને ખબર પડે ઓકે કે પાસ્ટમાં આ કમેન્ટ થઈ હતી તો આને તમે કઈ રીતે રિવાઇઝ કરી, બરાબર. સ્ટેકિંગ, સ્ટોરિંગ સ્ટોરિંગ એન્ડ ડિસ્પોઝલ ઓફ બિલ્ડિંગ મટીરિયલ, નો ડેમેજ ઓર અંડર ઇનકન્વિનિયન્સ ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન, લાયબિલિટી ફોર એન્શ્યોરિંગ સેફ્ટી ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન, પ્રોગ્રેસ ઓફ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્સ્પેક્શન ડેવલપમેન્ટ પરમિશન, બરાબર. નોટિસ ફોર કમેન્સમેન્ટ ઓફ કન્સ્ટ્રક્શન, ડેવલપમેન્ટ પરમિશન મે લેપ્સ ઇફ કન્સ્ટ્રક્શન નોટ કમેન્સ ઓન ટાઈમ, કમ્પોનન્ટ ઓથોરિટી ટુ બી નોટિફાઈડ ઓફ ધ પ્રોગ્રેસ ઓફ ધ કન્સ્ટ્રક્શન, બરાબર. કે ભાઈ કઈ કઈ વસ્તુ તમારે કહેવાની છે કે જ્યારે તમે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરો ત્યારે જે લોકલ ઓથોરિટીઝ છે એને તમારે ઇન્ફોર્મ કરવાનું કે ભાઈ અમે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરી છે, અમે આ ફેઝમાં છીએ, જેમ કે આજે ફાઉન્ડેશન પૂરું થઈ ગયું, આજે એક ફર્સ્ટ ફ્લોરનો સ્લેબ ભરાઈ ગયો, બધા સેકન્ડ ફ્લોરનો સ્લેબ ભરાઈ ગયો, એવી રીતે તમારે એને ડે ટુ ડે કે ટાઈમ ટુ ટાઈમ એને તમારે ઇન્ફોર્મ કરવાનું, કોને, કે અર્બન લોકલ બોડીઝને, બરાબર. રિસ્ક બેઝડ ચેક્સ, ઇન્સ્પેક્શન, કન્સિક્વન્સીસ ક્લાસીસ, પ્રિન્સિપલ ઓફ રિસ્ક કેટેગરાઇઝેશન, ડિઝાઇન સુપરવિઝન લેવલ ઓર ડીએસએલ, બરાબર. એના પછી છે પ્રોસીજર ફોર ઓપ્ટેનિંગ અ બિલ્ડિંગ યુઝ પરમિશન. આ બધું શું હતું કે આપણું કન્સ્ટ્રક્શન ચાલે ત્યારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે જ્યારે તમારે બિલ્ડિંગ યુઝ પરમિશન લેવાની છે તો એની ફી, ફાઇનલ ઇન્સ્પેક્શન, બરાબર, ચેન્જ સેક્શન યુઝ ઓફ બિલ્ડિંગ, બરાબર, એનું બધું જ આખું આપણને આપેલું છે, બરાબર. એના પછી છે પ્લાનિંગ રેગ્યુલેશન, બરાબર, જનરલ પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ રેગ્યુલેશન, બરાબર. તો ઝોન ક્લાસિફિકેશન, હવે વોટ ઇઝ અ ઝોન, બરાબર. હવે તમે જ્યારે બી બીટીપી કે આખું સિવિલ એન્જિનિયરિંગમાં જ્યારે બી પ્લાનિંગ વર્ડ સાંભળો, બરાબર, કે તમારે સૌથી પહેલાં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. સૌથી ફર્સ્ટ છે કે એક તો ઝોન અને સેકન્ડ છે લેન્ડ યુઝ, બરાબર. સો બે વચ્ચેનો બેઝિક ડિફરન્સ તમને સમજાવી દઉં કે વોટ ઇઝ અ ઝોન અને વોટ ઇઝ અ લેન્ડ યુઝ, બરાબર. ટાઉન પ્લાનિંગનું જે આપણું સબ કન્ટેન્ટ છે કે જે ચેપ્ટર્સ છે, બરાબર, એમાં ડિફરન્ટ ઝોન્સ અને લેન્ડ યુઝ આપેલા છે, બરાબર. પણ લેન્ડ યુઝ એટલે કે પર્ટિક્યુલર તમારો જે એરિયા છે, બરાબર, કે પર્ટિક્યુલર તમારો જે એરિયા છે
એરિયા કઈ રીતે યુઝ થયેલો છે, કે એ પર્ટિક્યુલર એરિયાનું લેન્ડ કઈ રીતે યુઝ થયેલું છે, તો એને કહેવાય તમારું લેન્ડ યુઝ. બરાબર, લાઈક આપણે વાત કરીએ કે આપણો આપણે જે જગ્યા રહીએ છીએ તો એને આપણે શું કહીએ છીએ કે રેસિડેન્શિયલ એરિયા. બરાબર, એ જગ્યાની જેટલી બી જમીન કે જિલ્લાની જેટલી બી લેન્ડ છે એ બધું જ રેસિડેન્શિયલ પર્પઝિસ માટે યુઝ થાય છે. બરાબર, તો એને કહેવાય તમારો લેન્ડ યુઝ ફોર ધ રેસિડેન્શિયલ પર્પઝિસ. બરાબર, અને જે ઝોન છે, ઝોન એટલે કે તમારો જે પર્ટિક્યુલર અર્બન એરિયા છે, કે જે આપણો આખું અમદાવાદ સિટી છે, એને આપણે ડિફરન્ટ ઝોન્સમાં ડિવાઈડ કરીએ છીએ કે ભાઈ આ એક ઝોન છે તો એ ખાલી અને ખાલી રેસિડેન્શિયલ પર્પઝ માટે રહેશે, આ છે કોમર્શિયલ પર્પઝ માટે રહેશે, પછી આ છે પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે રહેશે. બરાબર, લાઈક આપણે વાત કરીએ કે આપણી એલડી સાઇડનો જે આખો એરિયા છે, બરાબર, એ શું કહેવાય કે એને ઇન્સ્ટિટ્યુશનલ ઝોન કહેવાય, કે ત્યાં ખાલી અને ખાલી કોલેજ લગતી કે એજ્યુકેશન લગતી વસ્તુઓ તમે ત્યાં ડેવલપ કરી શકો. નો ડાઉટ ત્યાં રેસિડેન્શિયલ પર્પઝિસ બી છે કે ત્યાં લોકો રહે છે બી ખરા, પણ અમુક એવા ઝોન ક્લાસિફાય કરેલા હોય કે ત્યાં એ પર્ટિક્યુલર એ જ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવી પડે. બરાબર, તો એને કહેવાય તમારું ઝોન ક્લાસિફિકેશન અને લેન્ડ યુઝ. બરાબર, તો બે વચ્ચેનો બેઝિક ડિફરન્સ બહુ બહુ ડિફરન્સ નથી, પણ જસ્ટ કે લેન્ડ યુઝ એટલે કે પર્ટિક્યુલર એરિયાની લેન્ડ કયા પર્પઝ માટે યુઝ થઈ છે તેને કહેવાય લેન્ડ યુઝ. અને ઝોન્સ છે કે તમારો જે સિટી એરિયા છે એને તમે નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરો છો તો એને કહેવાય તમારું ઝોનિંગ. બરાબર, હવે કેટલા ઝોન્સ આપણે અવેલેબલ છે કે કેટલા ઝોન્સ આપણે પાડેલા છે. બરાબર, કોર વોલ સિટી. બરાબર, કોર વોલ સિટી એટલે કે આપણું અમદાવાદનું જે વોલ્ડ સિટી છે, બરાબર, કે જે દર પેલા જે ટોટલ 12 દરવાજા છે એની અંદરનું જે સિટી છે એને કહેવાય તમારું કોર વોલ્ડ સિટી. ગામતલ, ગામતલ એક્સટેન્શન, રેસિડેન્શિયલ ઝોન 1, 2, 3, 4, રેસિડેન્શિયલ રિન્યુઅલ ઝોન R5, રિસ્ટ્રિક્ટેડ ઝોન RZ, રેસિડેન્શિયલ અફોર્ડેબલ હાઉસિંગ ઝોન એન્ડ યુઝ, કોમર્શિયલ ઝોન, ઇન્ડસ્ટ્રીયલ ઝોન. બરાબર, આ ડિફરન્ટ ટાઈપ્સના ઝોન્સ એ લોકોએ પાડેલા છે, લાઈક સ્માર્ટ સિટી એન્ડ TOZ. વોટ ઇઝ અ TOZ? બરાબર, ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ઝોન. બરાબર, એ પર્ટિક્યુલર કેવું છે કે અત્યારે આપણે જે ગિફ્ટ સિટી બને છે ગાંધીનગરમાં, બરાબર, તો એ કઈ કઈ રીતે એમાં વસ્તુ છે કે સ્માર્ટ સિટી છે, બરાબર, કઈ કઈ ફેસિલિટીઝ અંદર આપેલી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી કઈ છે, તો એ આખું કહેવાય તમારું સ્માર્ટ સિટી એન્ડ TOZ ઝોન. બરાબર, તો આ ડિફરન્ટ ટાઈપ્સના ઝોન્સ અવેલેબલ છે. યુઝ ઝોન એન્ડ પરમિસેબલ યુઝિસ, કે પર્ટિક્યુલર ઝોનનું તમારે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની કે કઈ કઈ રીતે તમે એને યુઝ કરી શકો. બરાબર, પછી એના પછી છે FSI. બરાબર, ફ્લોર સ્પેસ ઇન્ડેક્સિસ. બરાબર, બરાબર, ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ. બરાબર, ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ, એના પછી છે રોડ અપ્રોચ એન્ડ એક્સેસ, લેન્ડ લોક્ડ બિલ્ડિંગ યુનિટ એન્ડ રિક્વાયર્ડ રોડ વિથ બિલ્ડિંગ હાઇટ, રોડ વિથ એન્ડ બિલ્ડિંગ હાઇટ, પછી રોડ સાઇડ, રિયર સાઇડ એન્ડ સાઇડ માર્જિન્સ, FSI ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ. બરાબર, ડિફરન્ટ ઓપન ટુ સ્કાય, કોમન પ્લોટ, પાર્કિંગ, બેઝમેન્ટ ના માર્જિન્સ શું છોડવાના તમારે. બરાબર, પછી જેમ કે કોર વોલ સિટી છે તો એમાં તમને કઈ કઈ ટાઈપનું યુઝ મળે, કે ભાઈ પરમિસેબલ ગ્રાઉન્ડ કવરેજ, પાર્કિંગ છે, સેટબેક્સ કેટલું છોડવાનું. બરાબર, એવી રીતે દરેકની જગ્યાનું તમને આપેલું છે. બરાબર, અત્યારે ફોર ધ BTP પર્પઝ હું તમને અત્યારે એટલે આ ભણાવી રહ્યો છું કે ઇન ધ ફ્યુચર આનો બહુ મેક્સિમમ યુઝ થશે. બરાબર, એટલે જો તમે સ્ટાર્ટિંગથી GDCR પ્રોપર વાંચો તો તમારે જે BTPનું જે આખું કોર્સ કન્ટેન્ટ છે, બરાબર, એ એટલું બધું વાંચવાની જરૂર ના પડે. બરાબર, લાઈક આપણે જે BTPની જો ઇફ તમારી જોડે બુક અવેલેબલ હોય અને ઇફ ના હોય તો એનો જે કોર્સ કન્ટેન્ટ, જે સિલેબસ છે એ તમે નેટ ઉપરથી જોશો. બરાબર, તો એમાં દરેક વસ્તુ પૂછેલી છે. બરાબર, કે ભાઈ સેટબેક્સ કેટલા છોડવા, કે માર્જિન્સ કેટલા છોડવા. બરાબર, પછી એની હાઇટ કેટલી રાખવી, કે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી. બરાબર, એ બધી જ વસ્તુઓ તમને અહીંયા બધી મળી જશે. બરાબર, અને વિથ ડિટેલ સ્પેસિફિકેશન, એટલે ઇફ ફ્યુચરમાં તમારે કોઈ બી તમને ફ્યુચરમાં ઇફ તમે કોઈ બી ગવર્મેન્ટ એક્ઝામમાં અપીયર થાવ, બરાબર, લાઈક ગવર્મેન્ટ એક્ઝામ, લાઈક AMC જે એક્ઝામ લે છે, બરાબર, એમાં એ લોકો આ જે GDCR છે એના પર બહુ જ ફોકસ કરે છે. બરાબર, અને એક જે GTP UD, આપણે જે મેં કોડ કીધો, ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોડ, તો એમાં ડિફરન્ટ ટાઈપ્સના કોડ કેટેગરીઝ આપી છે, અમુક સેક્શન્સ આપેલા છે. બરાબર, તો એ બધું જ એ લોકો પૂછે છે. તો જસ્ટ આપણે જો BTP માટે આપણે પર્ટિક્યુલર આખો કોમ્પ્રેસિવ ડેવલપમેન્ટ પ્લાન
જે ટોટલ 375 પેજનો છે, બરાબર, એક આખો કોઈ આપણે રિફર કરી લઈએ તો એમાં તમને તમારા બીટીપીના કોર્સ કન્ટેન્ટનું બી બધું આવી જશે, અને એના પછીનું બી આવી જશે. લાઈક જેમ કે રેન વોટર મેનેજમેન્ટ છે, બરાબર, કે ભાઈ રે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે, બરાબર, ટ્રી પ્લાન્ટેશન છે, પોલ્યુશન કંટ્રોલ્સ છે, બરાબર, એ બધી જ વસ્તુ તમને આમાં મળી જશે કે ભાઈ તમારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની, બરાબર. લાઈક જે એપાર્ટમેન્ટ્સ છે, પછી બાલ્કનીઝ, બોય બિલ્ડિંગ, બિલ્ડિંગ લાઇન, બિલ્ડ ટુ લાઇન બિલ્ડિંગ યુનિટ, બરાબર, કાર્પેટ એરિયા, આ બધી જ ડેફિનેશન તમારે બીટીપીની બુકમાં બી આપેલી છે. એટલે હું તમને જીડીસીઆર એટલે ભણાવી રહ્યો છું કે જેથી તમને એકચ્યુઅલ સિનારિયો ખબર પડે કે ભાઈ બીટીપીમાં જે આપેલું છે, બરાબર, જે બુક કન્ટેન્ટ છે, બરાબર, એ થોડું જૂનું છે. અત્યારે આ જે નવું 2017માં એ લોકોએ જે નવું આપણને અપ્લાય કર્યું કે જે નવા કોડલ પ્રોવિઝન્સ આપ્યા, એના અકોર્ડિંગ અત્યારે કન્સ્ટ્રક્શન કઈ રીતે થઈ રહ્યું છે, બરાબર, પછી એમાં કઈ કઈ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, એ બધી જ વસ્તુઓ તમને આમાં આપેલી છે, બરાબર. નેક્સ્ટ, જો આપણે આજે જે કોડ છે આજે જીડીસીઆર, બરાબર, ઇફ એ પતી જશે, બરાબર, વહેલો, તો આપણે એક રેરા રજિસ્ટ્રેશન કે રેરા કોડ બી આપણે એક વખત રિફર કરી લઈશું, બરાબર. અત્યારે કેવું છે કે કોઈ બી એન્જિનિયર કે કોઈ બી સિવિલ એન્જિનિયર જો રેરા વિશે નોલેજ હોય, બરાબર, કે એને ખબર હોય કે વોટ ઇઝ અ રેરા અને એમાં કયા કયા ફંક્શન્સ છે, બરાબર, તો એ બીજા બધાને કમ્પેરિઝનમાં વધારે થોડો પ્રોગ્રેસિવ આગળ એને મળી શકે. લાઈક ઇફ તમે અત્યારે બહુ બેઝિક સિચ્યુએશન છે, હજી તમે થર્ડ સેમમાં છો, પણ જો તમે ઇફ આગળ જઈને જોબ કરવા માંગો અને તમને જીડીસીઆર અને રેરા અને જીટીપી યુડીનો આખો કન્સેપ્ટ ખબર હોય, બરાબર, તો એ તમને વધારે બેનિફિશિયલ રહી શકે છે, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે દરેક વસ્તુની જોઈ લઈશું કે ભાઈ તમારે કઈ કઈ રિસ્પોન્સિબિલિટીની જરૂર, બેઝિકથી સ્ટાર્ટ કરીશું કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે આપવાના અને કઈ કઈ વસ્તુઓ તમારે લેવાની, બરાબર. તો ઇન ધ નેક્સ્ટ લેક્ચર તમે પર્ટિક્યુલર એક નોટબુક અને પેન લઈને બેસજો, બરાબર, કે જેથી અમુક વસ્તુઓ જેમ કે 375 પેજનો આખો જીડીસીઆર હું તમને ના સમજાવી શકું, કારણ કે એટલો બધો ટાઈમ ના હોય આપણી જોડે, બરાબર, પણ હું તમને એક પર્ટિક્યુલર મેઇન મેઇન ટોપિક્સ કહી દઈશ કે જેથી તમે એ અંદર લિસ્ટ આઉટ કરી રાખજો કે જે તમને અત્યારે બી કામમાં આવશે અને ઇન ધ નેક્સ્ટ ફ્યુચર બી તમારે એનું કામમાં આવી શકે છે, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરીશું જીડીસીઆર, બરાબર. પર્ટિક્યુલર થોડું ઓફ ટ્રેક હું જઈ રહ્યો છું આપણા સિલેબસ કરતાં, પણ જ્યારે આખો જીડીસીઆર કમ્પ્લીટ થશે ત્યારે આપણો જે બિલ્ડિંગનું જે આખો સિલેબસ છે એ આખો આપણો કમ્પ્લીટ થઈ જશે, અને ટાઉન પ્લાનિંગનું બી જે વસ્તુ છે એ બી તમે અમુક એક્સટેન્ડ સુધી તમે એમાં સમજી ચૂક્યા હશો કે વોટ ઇઝ અ ટાઉન પ્લાનિંગ અને એમાં કઈ કઈ વસ્તુઓ છે, અને એની માટે આપણે આખો જીટીપી યુડી કે જે ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ છે એ બી આપણે આખો એક જોઈ જઈશું કે જેથી તમને વધારે ડિટેલમાં ખબર પડી શકે અને એક્ઝામમાં તમે પ્રોપર લખી શકો કે કઈ રીતનું વસ્તુ તમારે કરવાની છે, કે શું લખવું અને શું ના લખવું, બરાબર. અને સેકન્ડ, કે જો તમારે જીડીસીઆર જોઈતો હોય, બરાબર, તો મારી જોડે એની કોપી પડી છે તો હું તમને મેલ કરી દઈશ, કાં તો તમે ખાલી ગ્રુપમાં લખી નાખજો કે સર જીડીસીઆર અમને શેર કરો, તો હું તમને ગ્રુપમાં બી શેર કરી દઈશ. ઓકે, સો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અને ચાલુ કરીશું આપણે જીડીસીઆર. ઓકે, થેન્ક યુ.